પતિદા મો માથા પેવડો તારા 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 ગણેશ ચતુર્થીના દિવસે કાણોદર ગામની 3 વર્ષની બાળક જીનીસર ધારવા ગર્ભપ્રસના વાસણોનો ઉપયોગ કરીને ગણપતિની મૂર્તિ બનાવી. આજથી 20 વર્ષ પહેલા હેમુભાઈના મોટા દીકરાના લગ્ન હોવાથી ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જીનીસાએ મૂર્તિને જોઈને આ 3 વર્ષની બાળક જીનીસા જગદીશભાઈ ધારવાએ ગણેશ ચતુર્થીના તહેવાર હોવાથી આખા દેશમાં ભાવિકો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ટીવીમાં પણ ગણપતિના ગીતો આવતા હતા એટલે કણોદર ગામના 3 વર્ષની બાળકી જીનીસા જગદીશભાઈ ધારવાએ રાત્રે 10 વાગે જીત પકડી કે મારે પણ ગણપતિ બનાવવા છે. એટલે કે દાદા હેમુભાઈ અને દાદી વાલીબેનની પોત્રી જીનીસાને ગર્ભપ્રસ્થ વાસણો આપ્યા અને શીખવાડ્યું કે આમાં ગણેશજીની મૂર્તિ બનાવી જેમાં ડિશમાંથી મોઢું, કાન, ઘડામાંથી પેટ, ગ્લાસમાંથી સૂંઢ, લોટનો ઉપયોગ કરીને પગ અને મૂસક, ચમચીમાંથી આંખો અને વાટકીથી 2 હાથ બનાવીને અનોખી કૃતિ બનાવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીનીસાના દાદા લાડુ લાવ્યા હતા. એ પ્રસાદીના લાડુને ફરીથી પ્રસાદી કરી પોત્રી દ્વારા બનાવેલા ગણેશજીને ધરાવી એના ચહેરા ઉપરનું સ્મિત જોવાલાયક હતું. શ્રદ્ધાની આ રીતે પણ અનોખી મૂર્તિ બનાવી હતી. આ બાળા રમવાના બદલે અવનવી પ્રવૃત્તિથી કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરતી રહેતી હોય છે, જેમાં રમકડામાંથી કેક બનાવી, કાગળ અને બોલપેનમાંથી અવનવી વસ્તુ બનાવી વગેરે કાર્યો કરતી હોય છે અને ફેમિલી એને સપોર્ટ અને મદદરૂપ થાય છે. મારી પોત્રીને ગણેશ ચતુર્થીના રાત્રે વિચાર આવ્યો કે મારે પણ ગણેશજીની મૂર્તિ બનાવી છે અને ઘરના વાસણોથી મૂર્તિ બનાવી હતી. અમારી આ જીનીસા બાળપણથી જ અવનવા પ્રયોગો કરી એના મનની ઈચ્છાને જીત પૂરી કરતી હોય છે અને અમે તેને હંમેશા સહયોગ આપતા હોઈએ છીએ. જય ગણપતિ દાદા મો. પરમ દિવસે ગણેશ ચતુર્થીનો ઉત્સવ હતો. આપણે હિન્દુ ધર્મ મુજબ દરેક હિન્દુ વ્યક્તિ એ ગણેશજીની સ્થાપના કરે છે. શ્રદ્ધાળુઓ આખા દેશની અંદર આ શ્રદ્ધાળુ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. અમે પણ એ સંસ્કૃતિને વરેલા માણસ છીએ. મારા પપ્પા દર વર્ષે ગણેશજીના લાડુ ચડાવે છે એટલે મારા ઘરમાં મારા લગ્ન વખતે મારા નાના ભાઈએ ગણપતિની મૂર્તિ બનાવેલી હતી એટલે ભીતચિત્ર. એ ભીતચિત્ર હજી વર્ષોથી એમનું એમ જ છે, જો કદાચ કલર એમાં ઉડી જાય તો અમે કલર એને કરીને રાખીએ છીએ. એ ચિત્ર અવારનવાર મારા નાના ભાઈના બેબી એટલે જીનીસા એ ચિત્ર જોઈ અને આખો દિવસ આ ઉત્સવનો માહોલ હતો એટલે એને રાતે 10 વાગે જીદે ચડી કે મારે બી ગણપતિ લાવવા છે. એટલે મારા પપ્પાને મારી મમ્મીને એટલે જીનીસાને દાદા દાદી એમને હેરાન કરે કે ના મારે તો મૂર્તિ હાલ જ લાવવી છે. પણ આ વખતે શું શોકના કારણે અમે ગણેશની સ્થાપના આ વખતે કરી નથી પણ પૂજા કરેલી એટલે પછી જીનીસાને નીચે લાયા એટલે વાસણો રમવાનો શોખ હતો એટલે મારી મમ્મીને એવો વિચાર આવ્યો કે એને વાસણોથી જ ગણપતિ બનાવી આપીએ. એટલે એને કીધું કે જીનીસા આપણે વાસણોથી ગણપતિ બનાવીએ એટલે મારી મમ્મીએ એમને અને મારા પપ્પાએ એને શીખવાડ્યું કે આ રીતે મૂકો એટલે એણે એ રીતે મૂકી અને આખી ગણપતિની મૂર્તિ બનાવી. જે જોઈને અમને ખુદને પણ એમ થયું કે આ એક જોરદાર વસ્તુ છે કે ગણપતિજી વાસણમાંથી બનાવવા એટલે ઘણી મોટી વાત છે. એટલે અમને બી આનંદ થયો કે આ બહુ સારી વાત છે કે એક નાની દીકરી અને એને આપણે શીખવાડીને આ રીતે ગણપતિજીની મૂર્તિ વાસણોમાં થયા તો એની એક જીદગી પૂરી થઈ અને શ્રદ્ધાનો એક માહોલ ઊભો થાય એટલે એના કારણે અમને ખૂબ આનંદ થયો. બહુ બહુ આનંદની વાત છે કે ગણેશજીની સ્થાપના વાસણોમાં થઈ. અમે રાતે બેઠા હતા અને બેબીએ ગણપતિ બનાવવાની જીદ પકડી એટલે અમે વાસણોથી એને આપ્યા અને એ રીતે એણે ગોઠવીને અમે બતાવ્યું તે પ્રમાણે ગોઠવીને એને ગણપતિ બનાવ્યા. 18 વીસ વર્ષથી દોરેલી ગણપતિની એક મોટી છબી એને વારંવાર જોઈ જીનીસા એને આ બધી ગણપતિ બનાવવાની જીદ લેતી અને ઘણીવાર વાસણોથી રમતી અને એને ગણેશ ચતુર્થીના ગત ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બનાવવાની ઈચ્છા થઈ એટલે અમે એને ગાઈડન્સ આપ્યું પ્રમાણે એણે આ મૂર્તિ બનાવી અને આ બે મૂર્તિ રાખે છે.